તે સંખ્યા અહીંયા લખવાની પછી દશક ના મળતા કરવાના તે
કે ચાર દશક અને નવ એકમ. તો હવે અહીંયા કઈ આપેલું હોય નહીં, તો આ થયો આપણો ખાલી સ્થાન. તો શું કરવાનું કે 40 વત્તા 9 કેટલા? 40 વત્તા 9 અહીં કેટલા લખીશું? તો કે 49. બડી સમજ? અહીંયા 4 દશક 9 એકમ એટલે કે 40 વત્તા 9 બરાબર 49 થઈ ગયા. હવે જો અહીંયા આપણને ફક્ત 56 આપેલા છે. કેટલા આપેલા છે? ફક્ત 56 આપેલા છે. તો અહીંયા આપણે શું કરીશું કે 50 વત્તા 6 કેટલા કરીશું? 50 વત્તા 6. તો અહીંયા શું આવશે કે 5 દશક અને 6 એકમ આવે ને. હવે એવી જ રીતના અહીંયા ફક્ત તમને આ રીતે લખેલું છે. તો આ બે ખાલી સ્થાન છે તે તમારે પૂર્ણ કરવાના છે. તો કઈ રીતના લખશો તમે? તો કે 8 દશક અને 8 એકમ એટલે કે 8 દશક 1 એકમ અને 80 વત્તા 1 એટલે કેટલા થશે? 81 થશે. કેટલા થશે? 81 થશે. પછી જો અહીંયા તમને ખાલી સ્થાન કે, તો આ રીતે તમારે ગણતરી કરીને લખવાના છે. આ થઈ આપણી 10 ની ગણતરી. પછી તમને એવું પૂછાય કે એક સાઈડ તમને ચિત્ર આપેલું હોય, તેની સામે તમને 6 અથવા તો 5 પ્રશ્ન આપેલા હોય, તો અહીંયા ચિત્ર આપેલું હોય તે જોઈ ચિત્રના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના રે. તો જો અહીંયા આપણને એક લાકડાનું ચિત્ર આપેલું છે, બરાબર છે? લાકડાની ભરીઓ આપેલી છે અને અમુક છૂટા લાકડા પડેલા છે. તો એમાં છે પહેલું, એક ભારામાં કેટલા લાકડા છે? તો એક ભારામાં કેટલા લાકડા છે? 10 લાકડા છે. કેટલા લાકડા છે? 10 લાકડા છે. લાકડાના ભારા કેટલા છે? તો જો 1 2 ને 3 કેટલા ભારા છે? 3 ભારા છે. પછી ભારાની બહાર કેટલા લાકડા છૂટા પડ્યા છે? તો જો 1 2 3 4 5 6 7 8 9 કેટલા લાકડા છૂટા પડ્યા છે? 9 લાકડા છૂટા પડ્યા છે. પછી કુલ કેટલા લાકડા છે? કુલ આપણને કીધું છે, કુલ કેટલા લાકડા છે? તો 10 10 ની 3 ભારી છે એટલે કેટલા થયા? 30. છૂટા લાકડા કેટલા છે? 9 એટલે કુલ કેટલા લાકડા થશે? 39 લાકડા થશે. પછી પાંચમું કે લાકડાના આવા 4 ભારા હોય તો કુલ કેટલા લાકડા હોય? તો જો 4 હોય તો 10 10 ના 4 હોય એટલે કેટલા લાકડા હોય? 40 લાકડા થાય. 10 10 ના 4 ભારા હોય એટલે 40 લાકડા થાય. તેના પછી છે લાકડાના આવા 4 ભારા હોય તો કુલ કેટલા લાકડા થાય? તો કે 40. પછી 24 લાકડા હોય તો કેટલા ભારા બને અને કેટલા લાકડા છૂટા રહે? તો 24 હોય તો 10 10 ના કેટલા ભારા બને? 2 ભારા બને. અને 4 લાકડા છે તે કેવા રે? છૂટા રે. કેવા રે? છૂટા રે. હવે એના પછી તો કે આપણને એવું પૂછે કે ચિત્રમાં ખૂટતા ચાંદલા દોરી અને 10 નું જોડ પૂર્ણ કરો. જો ઉદાહરણ તરીકે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 આ આપણું એક 10 નું જૂથ છે. શું છે? 10 નું એક આપણું આ જૂથ છે. તો જો હવે આપણે 1 2 3
જોડો. તો જો તમને કેમ આપે કે એક દશક અને પાંચ એકમ, આ તમારે નોટમાં નથી લખવાનું, બરાબર છે? એક નોટમાં નહીં લખતા. પછી બે દશક અને ચાર એકમ, એટલું જ વસ્તુ નોટમાં નથી લખવાનું, બીજું તો લખવાનું છે. આ ફક્ત તમને સમજાવું છું, એટલા માટે નોટમાં લખવાનું નથી. તો જો અહીંયા તમને એક દશક પાંચ એકમ અહીંયા લખેલા હોય પંદર, બે દશક ચાર એકમ અહીંયા લખેલા હોય ચોવીસ, તો તમારે કશું જ જોવાનું નથી, ફક્ત પહેલી સંખ્યા અને બીજી સંખ્યા, પહેલી સંખ્યા અને બીજી સંખ્યા આવી જઈને આ રીતે જોડી દેવાનું, કશું બીજું જોવાનું નથી. તમને ચિત્ર આપેલું હોય તો તેના આધારે પ્રશ્નનો જવાબ પૂછવાના હોય તો તમારે ગણતરી કરી કરી અને તમે પ્રશ્નોના જવાબ પણ લખી શકો છો. એકદમ સરળ રીત છે, પ્રશ્નોના જવાબ લખવા હોય તો એકદમ સરળતાથી આપણે લખી શકીએ છીએ. પછી અહીંયા તમને જો અહીંયા ચાંદલાના પેકેટ આપેલા છે, બરાબર છે? તો ચાંદલાના પેકેટ છે એ કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 7 પેકેટ ચાંદલાના છે, સાથે 7 માં 10 10 ચાંદલા છે. કેટલા ચાંદલા છે? 10 10 ચાંદલા છે. તો હવે તમને પૂછાય કે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો, તો તમે કઈ રીતના લખી શકો? તો કે 1 પેકેટમાં કેટલા ચાંદલા છે? તો કે 10. પછી ચાંદલાના પેકેટ કેટલા છે? તો કે 7. કુલ કેટલા ચાંદલા છે? તો કે 7 છે, 10 10 ના એટલે કેટલા થાય? 70 થાય. 58 ચાંદલા હોય તો કુલ કેટલા પેકેટ બને? તો કે 5 પેકેટ બને અને 8 ચાંદલા છૂટાય છે, બરાબર છે?